હવે આગળ વાત કરીએ તો ચોટીલાની ચોટીલાની સાર્વજનિક ગૌશાળાના બચાવ માટે ચોટીલાની સેવાભાવી સંસ્થાઓ અને ચોટીલાના અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. છેલ્લા 10 વર્ષથી નિસ્વાર્થપણે ગામના લોકો દ્વારા એક્સિડન્ટ થયેલી ગાયોની સારવાર અને 100 જેટલી નિરાધાર ગાયોનો નિભાવ ગામના ગૌપ્રેમી લોકોની સહાયથી ચાલી રહ્યો છે ત્યારે આજરોજ ચોટીલા મામલતદાર કચેરી ખાતે અખિલ ભારતીય ગૌરક્ષા દર સહિત ચોટીલાના સત્કર્મ ચેરિટેબલ અને રામ રહીમ સેવા સમિતિ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો અને ચોટીલાના અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ દ્વારા ગૌશાળાના સંચાલન માટે સરકારશ્રી દ્વારા જમીન ફાળવવામાં આવે તેવી રજૂઆત સાથે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર RB અંગારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જો સરકાર દ્વારા યોગ્ય નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જગદીશ ઝાલા, ZSTV, ચોટીલા. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ચોટીલા ગૌરક્ષા દળ, ચેમ્બર ઓફ કોમર્સ, કરણી સેના, જૈન સમાજ, ક્ષત્રિય સમાજ તેમજ ચોટીલાની તમામ જીવદેવા સંસ્થા, સામાજિક સંસ્થા દ્વારા આજે ચોટીલાના ચોટીલા શહેરની અંદર છેલ્લા 10 વર્ષથી અબોલ પશુઓ છે, લુલી રંગડી ગાયો છે કે જેને કોઈ